વેલકમ ટુ માય ચેનલ સિડી એજ્યુકેશન આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન જે નવા કોર્ષની અંદર ગયા વર્ષેની પણ આ વર્ષે જે કોર્સ બદલેલો છે સામાજિક વિજ્ઞાનના તેના તમામે તમામ પ્રશ્નો તરીની સમજૂતી આજના આ વિડીયોની અંદર આપણે મેળવશું શરૂ કરીએ આજનો આ વિડીયો તે પહેલાં જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી તેના બે આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા ક્વેશ્ચન ફર્સ્ટ નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો પેલું રાણીની વાવ કોણે બંધાવી હતી ઉત્તર રાણીની વાવ રાણકી વાવ પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉમ ઉદયમતીએ બંધાવી હતી બે વંશના શાસકો આરંભમાં કયા શાસન કરતા હતા ઉત્તર વંશના શાસકો આરંભમાં રાજસ્થાનના આ સાંભર સરોવર નજીક શાંકભરી એટલે કે અજમેરની ઉત્તરે આવેલા સાંભર નામના સ્થળે શાસક કરતા હતા ત્રણ અહિલવાડ પાટણની સ્થાપના ક્યાં કોણે કરી હતી ઉત્તર પંચાસરના શાસક જયસિખરીના પુત્ર વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે અહિલવાડ પાટણની સ્થાપના કરી હતી ચાર વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો ઉત્તર કર્ણદેવ વાઘેલા વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો અ લખો એક રાજપૂતોના ગુણો ઉત્તર એક રાજપૂતો સુરવીર ટેકીલા અને એક વચનની હતા તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા બે તેઓ રણભૂમિમાં કદાપી પાછળ પાણી કરતા નહીં યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેશરિયા કરતા અર્થાત મૃત્યુને ભેટતા ત્રણ તેઓ બ્રાહ્મણ પ્રતિપાલક હતા ચાર તેઓ શણગાણગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા પાંચ તેઓ યુદ્ધમાં ક્યારે અધર્મ એટલે કે છડ કપટ કે પ્રચપ કરતા નહીં બે રાજપૂત યુગનો વેપાર વાણિજ્ય ઉત્તર એક રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો બે એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરથી જકાત વસૂલવાની વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો ત્રણ એ સમયે જમીન ઉપજનો છઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામથી ઓળખાતો હતો ચાર રાજપૂત યુગમાં શહેરો અને ગામડાના જકાત લેવાના થાણા પર સિંચાઈ પર અને બંદરો પર કર ઉઘરાવવામાં આવતો હતો પ્રશ્ન બીજાનો બ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પ્રશ્ન પહેલો ઉત્તર ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજવંશોના નામ જણાવો ઉત્તર પેલું ગઢવાલ વંશ બે ચંદ્રેલ વંશ ત્રણ પરમાર વંશ ચાર ચૌહાણ વંશ પાંચ સોલંકી વંશ છ ચૌહાણ વંશ સાત ચાવડા વંશ આઠ સોલંકી વંશ નવ વાઘેલા વંશ દસ પાલવંશ અગિયાર વંશ પ્રશ્ન બે દક્ષિણ ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજવંશોના નામ જણાવો ઉત્તર દક્ષિણ ભારતના મુખ્ય રાજવંશોના નામ આ પ્રમાણે છે એક ચાલ્યુ ચાલુક્ય ચાલુક્યવંશ બે વંશ ત્રણ યાદવ વંશ ચાર વંશ પાંચ વર્ગલવંશ છ પલ્લવ વંશ સાત વંશ આઠ વંશ નવ વંશ વગેરે પ્રશ્ન ત્રણ ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો ઉત્તર ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝાફર શાહ હતો તેનું મૂળ નામ ઝફર ખાન હતું ચાર રાજમાતા મિનળદેવીએ પ્રજા કલ્યાણના કયા કયા કાર્યો કર્યા હતા અથવા કારણો આપો મીનળદેવી અર્થાત રાજમાતા હતા આદર્શ રાજમાતા હતા ઉત્તર રાજમાતા મિનળદેવી પ્રજાવત્સલ હતા તે પ્રજાના કલ્યાણના કામો કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્ર કામો કર્યા હતા તેમણે સોમનાથના યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાઉ તળાવ અને વિરમગામમાં મુણસર તળાવ બંધાવ્યા હતા ખરેખર દેવી આદર્શ રાજમાતા હતા પ્રશ્ન ત્રણ અવિભાગ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો એક ઉત્તર ભારતમાં અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા ઉત્તર હર્ષવર્ધનના બે બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું ઉત્તર જેજા જેજા જેજાગ ત્રણ માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી ઉત્તર એ સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું ઉત્તર પાલવ વંશનું રાણીની વાવ કયા વંશના શાસક કાળમાં બનાવવામાં આવેલ છે ઉત્તર સોલંકી વંશના બ યોગ્ય છુટકાછોડો વિભાગો સેનવંશ જવાબ સી વિજય સેન પ્રથમ બે સોલંકી વંશ જવાબ ઇ કુમારપાળ ત્રણ પાલ વંશ જવાબ ડી ગોપાલ ચાર રાષ્ટ્રકૂટ વંશ જવાબ બી ગોવિંદ ત્રીજું પાંચ પલ્લવ વંશ જવાબ એ નરસિંહ વર્મા ત્યાર પછીના જોઈએ આપણે વધારે વિશેષ પ્રશ્નો તરીકે પ્રશ્ન પહેલો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ઉત્તર લખો એક કોના અવસાન પછી દક્ષિણ ભારતના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું જવાબ પુલ કેશી બીજાના બે રાજપૂતોએ કેટલા વર્ષ સુધી ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો જવાબ પાંચસો વર્ષ ત્રણ સાતમી સદીમાં ભારતમાં કઈ શક્તિઓનો ઉદય થયો હતો જવાબ સામંતશાહી ચાર ગઢવાલ રાજ્યની સ્થાપના કોણે કરી હતી જવાબ ચંદ્રદેવે પાંચ ગઢવાલ રાજ્યની કનોજ સિવાય બીજી કઈ રાજધાની હતી જવાબ કાશી છ ગઢવાલ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો જવાબ ગોવિંદ ગોવિંદસિંહ ચંદ્ર સાત કયા રાજાએ ગજનીના આક્રમણને અટકાવ્યું હતું જવાબ ગોવિંદચંદ્રએ આઠ નીચેના પૈકી કયા રાજાએ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો જવાબ ગોવિંદચંદ્રએ નવ બુંદેલખંડના ચંદેલોના શાસકોમાં કોનો સમાવેશ થતો નથી જવાબ ભોજ દસ ખજુરાઓના ભવ્ય મંદિર કયા વંશના શાસકકાળમાં બન્યા હતા જવાબ ચંદ્રવેશ ચંદ્રેલ વંશના અગિયાર ચંદ્રેલ વંશના ચંદેલોના મુખ્ય નગરોમાં કયા નગરોનો સમાવેશ થતો નથી જવાબ ભોજપુર બાર નીચેના પૈકી કયો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે જવાબ માળવા ઉજ્જૈનીમાં પરમા પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી જવાબ કૃષ્ણરાજે ચૌદ પરમાર વંશના શાસકોમાં ક્યા એક શાસકનો સમાવેશ થતો નથી જવાબ વાસુદેવ પંદર ભોજ કયા વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો જવાબ પરમાર સોળ શાંખભરીમાં ચા માન એટલે કે ચૌહાણ વંશની સ્થાપના કોણે કરી હતી જવાબ વાસુદેવે ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કયા રાજાએ કરી હતી જવાબ ભોજે અઢાર રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે જવાબ ભોપાલ ઓગણીસ બારમી સદીના આરંભમાં સાંકભરીની ગાદી ઉપર કોણ બેઠું હતું જવાબ અજયરાજ વીસ સિદ્ધરાજ જયસિંહ કયા વંશનો રાજા હતો જવાબ સોલંકી એકવીસ સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન ચૌહાણ વંશના કયા રાજા સાથે થયા હતા જવાબ અર્ણોરાજ બાવીસ ચૌહાણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે જવાબ પૃથ્વીરાજ ત્રીજો ત્રેવીસ આઠમી સદીમાં કયા સરોવર નજીક શાંક ભરી આવેલું હતું જવાબ સાંભર મુસ્લિમ સત્તા સ્થપાઈ જવાબ ઈસવીસન ઓગણીસો બાણું માં છવ્વીસ ઈસવીસન સાતસો છત્રીસ માં સરસ્વતી નદીના કિનારે કોણે અહિલવાડ પાટણની સ્થાપના કરી હતી જવાબ વનરાજ ચાવડાએ સિતવીસ કયા વંશના શાસકકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે જવાબ સોલંકી ઇઠાવીસ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ કોણે બનાવડાવી હતી જવાબ રાણી ઉદયમતીએ ઓગણત્રીસ કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે જવાબ રાણીની વાવ ત્રીસ ગુજરાતમાં માલવ તળાવ ક્યાં આવેલું છે જવાબ ધોળકામાં એકત્રીસ કયા રાજાના સમયમાં કલિકાલજ્ઞ હેમાચંદ્રાચાર્ય થઈ ગયા જવાબ સિદ્ધરાજ જયસિંહના બત્રીસ સિદ્ધરાજ જયશિએ સિદ્ધ શાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કોની પાસે કરાવી હતી જવાબ હેમચંદ્રાચાર્યજી પાસે તેત્રીસ સોલંકી યુગના કયા રાજાએ રાજ્યમાં જુગારની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી જવાબ કુમારપાળ છત્રીસ ઈસવીસન સત અગિયારસો ઈઠોતેરની આસપાસ સોલંકી વંશના કયા રાજાએ સિહાબુદ્દીન ઘોળીને હળાવ હરાવ્યો હતો જવાબ મૂળરાજ બીજાએ પાત્રીશ સોલંકી વંશની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી પર કયા વંશનું શાસક આવ્યું જવાબ વાઘેલા વંશનું છત્રીસ સોલંકીઓએ ક્યું ગામ અણો રાજને ભેટમાં આપ્યું હતું જવાબ વાદ્રપલ્લી સાડત્રીસ સોલંકી વંશના કયા રાજાના શાસનકાળમાં ગુજરાતને વસ્તુપાળ તેજપાળ જેવા સમર્થ મંત્રીઓ મળ્યા હતા જવાબ વીર ધલ ધવલ આડત્રીસ વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ શું હતું જવાબ કર્ણદેવ ઓગણચાલીસ ગુજરાતના દિલ્હી સલ સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી જવાબ ઈસવીસન તેરસો ચારની આસપાસ ચાલીસ બંગાળના પાલ વંશની સ્થાપના કોણે કરી હતી જવાબ ગોપાલે એકતાલીસ બંગાળમાં પાલ વંશના પતન બાદ કયા વંશની સ્થાપના થઈ હતી જવાબ સેન વંશ બેતાલીસ ગુજરાતના પ્રથમ સુલતાનનું નામ શું હતું જવાબ મુઝફ્ફર શાહ તેતાલીસ કઈ નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે જવાબ નર્મદા ચુમ્માલીસ ચાલુક્ય વંશનો પ્રથમ રાજા કોણ હતો જવાબ જયસિંહ પિસ્તાલીસ વાતાપીએ રાજધાની બનાવી અલગ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કોણે કરી હતી જવાબ પુલકેશી બીજાએ છેતાલીસ વેગીના પૂર્વીય ચાલુક્યોનો પ્રદેશ કઈ બે નદીઓ વચ્ચે આવેલો હતો જવાબ કૃષ્ણ અને ગોદાવરી સુડતાલીસ રાષ્ટ્ર વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક કોણ હતો જવાબ ગોવિંદ ત્રીજો અડતાલીસ દેવનગરી એટલે કે વર્તમાન સમયમાં દોલાતાબાદમાં માં કોનું શાસન હતું જવાબ યાદવોનો ઓગણપચાસ કઈ નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશો પર વરંગલ વંશનું રાજ્ય હતું જવાબ કૃષ્ણા અને ગોદાવરી પચાસ દક્ષિણ ભારતમાં પાલવ વંશની સ્થાપના કોણે કરી હતી જવાબ બપદેવે એકાવન પલ્લવ વંશની રાજધાની કઈ હતી જવાબ કાચીપુરમ બાવન ચોલ મંડળની રાજધાની કઈ હતી જવાબ તાંજોર ત્રેપન કોનું બીજું નામ કેરળ અથવા મઘા મલયામ છે જવાબ ચેરનું ચોપ્પન ચેર શાસકોમાં સૌથી શ્રેષ્ઠ શાસક કયો હતો જવાબ સેલતુંગવન પંચાવન કોની સભાએ કાશ્મીરના યશ્કરની પસંદગી કરી હતી જવાબ બ્રાહ્મણોની છપ્પન રાજપૂત યુગની શાસન વ્યવસ્થામાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો કોણ હતો જવાબ રાજા સત્તાવન રાજપૂત યુગના રાજ્યોમાં મુખ્ય કર રૂપે જમીનની ઉપજનો કેટલામાં ભાગ લેવામાં આવતો હતો જવાબ છઠ્ઠો અઠાવન ભારતની અઢળક સંપત્તિ જોઈને કોણે ઈસવીસન એક હજારથી ઈસવીસન એક હજાર છવ્વીસ દરમિયાન અનેક વખત ભારત પર ચઢાઈઓ કરી હતી જવાબ મોહમ્મદ ગઝનીએ ઓગણસાઠ મોહમ્મદ ગઝનીએ કઈ શાળામાં સૌનાથ સોમનાથ મંદિર પર ચઢાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી હતી જવાબ ઈસવીસન એક હજાર પચીસ માં સાહીઠ તરાઈના મેદાનના બીજા યુદ્ધમાં સિહાબુદ્દીન ધોરીએ કોને હરાવીને દિલ્હીમાં સત્તા સ્થાપી જવાબ પૃથ્વીરાજ ચૌહાણને પ્રશ્ન બે યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એક ઈસવીસન સાતસો થી બારસો વચ્ચેના ખાઈ જગ્યા વર્ષના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે જવાબ પાંચસો બે સાતમી સદીમાં ખાઈ જગ્યાના અવસાન પછી ઉત્તર ભારતમાં તેના સામ્રાજ્યના નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું જવાબ હર્ષવર્ધનના ત્રણ ખાઈ જગ્યાના અવસાન પછી દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા જવાબ પુલકેશી બીજા ચાર રાજપૂતો ખાઈ જગ્યા પ્રતિપાલક હતા જવાબ ગ્રો બ્રાહ્મણ પાંચ ભારતની રાજપુતાણીઓ તેમના ખાલી જગ્યા માટે પ્રખ્યાત હતી જવાબ વીરતવ્ય છ ખાલી જગ્યા રાજ્યની સ્થાપના ચંદ્રદેવે કરી હતી જવાબ ગઢવાલ સાત ખાલી જગ્યા ગઢવાલ વંશનો પ્રતાપી અને પરાક્રમી રાજા હતો જવાબ ગોવિંદચંદ્ર આઠ ચંદ્રેલોનું બુદ્ધલેખંદ રાજ્ય પાછળથી ખાઈ જગ્યાના નામથી ઓળખાયું હતું જવાબ જેજાગ ભુક્તિ નવ ખાઈ જગ્યાના ભવ્ય મંદિરો તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયા હતા જવાબ ખજુરાહો દસ ઈસવીસન આઠસો વીસમાં ખાઈ જગ્યા ઉજ્જૈનીમાં પરમાર વંશની સ્થાપના કરી હતી જવાબ કૃષ્ણરાજે અગિયાર ખાલી જગ્યા પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો જવાબ ભોજ બાર રાજા ભોજે ખાઈ જગ્યામાં એક મહાશાળા સ્થાપી હતી જવાબ ધારાનગરી તેર અજય રાજે અજય મેરુ નામના નગરની સ્થાપના કરી હતી તે આજે ખાઈ જગ્યાના નામે ઓળખાય છે જવાબ અજમેર ચૌદ ચૌહાણ વંશનો રાજા ખાઈ જગ્યા ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે જવાબ પૃથ્વીરાજ પંદર ખાઈ જગ્યાની લડાઈ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણાય છે જવાબ તરાઈ સોળ રાજપૂત યુગમાં આઠમી સદીમાં ગુજરાતમાં ગુર્જર ખાઈ જગ્યાનું રાજ્ય હતું જવાબ પ્રતિહારો સત્તર ઈસવીસન સાતસો છપ્પનમાં ખાઇ જગ્યા નદીના કિનારે અહિલવાડ પાટણની સ્થાપના થઈ હતી જવાબ સરસ્વતી અઢાર અહિલવાડ પાટણની સ્થાપના ખાલી જગ્યાએ કરી હતી જવાબ વનરાજ ચાવડાએ ઓગણીસ ખાલી જગ્યાનો શાસનકાળ ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ કહેવાય છે જવાબ સોલંકીઓ વીસ રાણી ખાલી જગ્યાએ પાટણના વિશ્વ પ્રસિદ્ધ વાવ બંધાવી હતી જવાબ ઉદયમતી એકવીસ પાટણની ખાઈ જગ્યાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો છે જવાબ રાણીની વાવ બાવીસ સિદ્ધરાજ જયસિંહની માતા ખાઈ જગ્યા આદર્શ રાજમાતા હતા જવાબ દેવી ત્રેવીસ સિદ્ધરાજ જયસિંહે કલિકા કલિકાલ સર્વજ્ઞ હેમાચંદ્રાચાર્યજી પાસે ખાઈ જગ્યા નામના સમૃદ્ધ ગ્રંથ એટલે કે વ્યાકરણ ગ્રંથની રચના કરાવી હતી જવાબ સિદ્ધ દાવનું શાસન ચોવીસ કુમાર પાળ ચરિત્ર નામના ગ્રંથની રચના ખાલી જગ્યાએ કરી હતી જવાબ હેમાચંદ્રાચાર્યજી પચીસ વાઘેલાઓએ સોલંકીઓના વફાદાર ખાલી જગ્યા હતા જવાબ સરદાર છવ્વીસ ખાલી જગ્યા વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો જવાબ કર્ણદેવ સિત્તાવીસ આઠમી સદીના મધ્ય ભાગમાં ખાલી જગ્યામાં વંશનું શાસક હતું જવાબ બંગાળ અઠાવીસ બંગાળમાં પાલવ વંશની સ્થાપના ખાલી જગ્યા નામના રાજાએ કરી હતી જવાબ ગોપાલ ઓગણત્રીસ બંગાળમાં પાલ વંશના પતન પછી ખાઈ જગ્યા વંશની સ્થાપના થઈ જવાબ શેન શેન વંશના રાજા ખાઈ દાન સાગર અને અદભુત સાગર નામના ગ્રંથો લખ્યા હતા જવાબ બલ્લાલ એકત્રીસ ઈસવીસન ખાઈ જગ્યામાં મુર જાફર શાહ ગુજરાતનો સુલતાન બન્યો જવાબ ઓગણીસ ચૌદસો સાત બત્રીસ ખાઇ જગ્યા નદીની દક્ષિણમાં આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે જવાબ નર્મદા ચાલીસમાં ખાઇ જગ્યા પ્રથમે રાજધાની બનાવી અલગ અલગ સ્વા સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું જવાબ પુલકેશી ચોત્રીસ રાજ્ય કૂટના કુટવંશના શાસકોમાં ખાઇ જગ્યા ત્રીજો સૌથી વધુ શક્તિશાળી શાસક હતો જવાબ ગોવિંદ પાંત્રીસ માંડવોની પાંડવોની રાજધાની ખાઈ જગ્યા હતી જ્યારે સલોની રાજધાની ખાઈ જગ્યા હતી જવાબ દેવગીરી અને દ્વારસમૂહ છત્રીસ પલ્લવંશની સ્થાપના ખાલી જગ્યા દેવે ખાલી જગ્યાએ કરી હતી જવાબ બપદેવે સાડત્રીસ પલ્લવંશની રાજધાની ખાલી જગ્યામાં હતી જવાબ કાચીપુરમ આડત્રીસ ચોલ મંડળ રાજ્યોની રાજધાની ખાલી જગ્યામાં હતી જવાબ તાંજોર ઓગણચાલીસ ચેરનું બીજું નામ ખાઈ જગ્યા અથવા ખાઈ જગ્યા છે જવાબ કેરળ અથવા મલયાલમ ચાલીસ ચેર વંશના શાસકોમાં ખાઈ જગ્યા સર્વશ્રેષ્ઠ શાસક હતો જવાબ શેત્રુંગ વન એકતાલીસ રાજપૂત યુગમાં રાજાનું પદ ખાઈ જગ્યા હતું જવાબ વંશ પરંપરાગત બેતાલીસ કાશ્મીરના રાજા ખાઈ જગ્યાની પસંદગી બ્રાહ્મણોની સભાએ કરી હતી જવાબ વંશકાર તેતાલીસ રાજ યુગના રાજ્યમાં મુખ્ય કર જમીનની ઉપજનો ખાઇ જગ્યા ભાગ હતો જવાબ છઠ્ઠો ચુમાલીસ રાજપૂત યુગના જમીન પરના કરને ખાઈ જગ્યા નામથી ઓળખવામાં આવે છે જવાબ ભાગ પિસ્તાલીસ રાજપૂત યુગ દરમિયાન દરિયાપારના વેપાર માટે ગુજરાતમાં ખાઇ જગ્યા અને ખાઈ જગ્યા બંદરો જાણીતા હતા જવાબ સ્તંભતીર્થ અને ભૃગુદ કચ્છ છેતાલીસ ઈસવીસન એક હજારથી ઈસ્વી સન એક હજાર છવ્વીસના સમયગાળા દરમિયાન સુલતાન ખાઈ જગ્યાએ ભારત પર અનેક વખત ચડાઈઓ કરી હતી જવાબ મોહમ્મદ ગઝની સુડતાલીસ મોહમ્મદ ગઝનીની ચડાઈઓનું મુખ્ય કારણ ભારતની ખાઈ જગ્યા હતી જવાબ અઢળક સંપત્તિ અડતાલીસ ઈસવીસન એક હજાર પચીસમાં મોહમ્મદ ગજનીએ ગુજરાતનો ખાઈ જગ્યા મંદિર પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી જવાબ

ત્રણ ગઢવાલ રાજ્યની બે રાજધાનીઓ હતી કંજોળ અને ઉજ્જૈની ખોટું ચાર ચંદેલોએ બુંદેલખંડમાં મોટા ધાર્મિક મકાનો અને ઉજ્જ જળાશયો બંધાવીને તેને સુશોભિત બનાવ્યું હતું સાચું પાંચ પરમાર વંશના રાજા મુંજ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે પ્રખ્યાત હતું ખોટું છ અજયપુર નામનું નગર આજે અજમેર નામથી ઓળખાય છે સાચું ખોટું સાત પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે સાચું આઠ તરાઈનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં સીમાચિહ્નનું રૂપ ગણાય છે સાચું નવ ઈસવીસન સાતસો ચો છપ્પનમાં સિદ્ધરાજ જયશીએ સરસ્વતી નદીના કિનારે અહિલવાડ પાટણની સ્થાપના કરી હતી ખોટું દસ સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે સાચું અગિયાર રાણી ઉદયમતીએ પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું ખોટું બાર રાજમાતા દેવીએ દ્વારકાધીશ મંદિરનો પાત્રાળુ વેરો બંધ કરાવ્યો હતો ખોટું તેર સિદ્ધરાજ જયસિંહે સિદ્ધ હેમશબ્દાનું શાસન ગ્રંથથી પાટણમાં હાથી પર શોભાયાત્રા કાઢી હતી સાચું ચૌદ હેમાચંદ્રાચાર્યજીએ પ્રેરણાથી રાજા ભીમદેવ બીજાએ અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી ખોટું પંદર વાઘેલાઓ મૂળ રાષ્ટ્રકૂટ જાતિના હતા ખોટું સોળ કર્ણદેવ વાઘેલા વાઘેલા વંશના પ્રથમ શાસક હતા ખોટું સત્તર ચાલુક્ય વંશનો પ્રથમ રાજા હતો સાચો અઢાર દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશના પતન બાદ રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો સાચો ઓગણીસ તાજોર અને પલ્લવંશની રાજધાની હતી ખોટું વીસ કાચીપુરમ એ ચોલવંશ રાજ્ય ચોલવંશની રાજધાની હતી ખોટું એકવીસ પાંડ્યો રાજ્યનું રાજ્યનું નાનું હતું પણ એ વેપાર પણ તે વેપાર માટેનું મોટું મથક હતું સાચું બાવીસ વન એ ચેર વંશનો પ્રથમ શાસક હતો ખોટું ત્રેવીસ રાજપૂત યુગની શાસન વ્યવસ્થામાં રાજ્યના કાર્ય લડાઈ અને સુલેનું હતું ખોટું ચોવીસ રાજપૂત યુગમાં મુખી કે સરપંચને ગ્રામ પંચાયતનો વડો કહેવામાં આવતો સાચું પચીસ રાજપૂત યુગમાં જમીન પરનો કર એટલે કે ટોલ નામે ઓળખાતો ખોટું છવ્વીસ આઠમીથી બારમી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા સાચું મોહમ્મદ ગજનીની ચડાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી સાચું પ્રશ્ન ચાર જોડો વિભાગ વિભાગે એક ગજવાલ વંશનો સ્થાપક જવાબ પાંચ ચંદ્રદેવ બે પરમાર વંશનો સ્થાપક જવાબ ચાર કૃષ્ણરાજ ત્રણ ચૌહાણ વંશનો સ્થાપક જવાબ બે વાસુદેવ ચાર અહિલવાડ પાટણનો સ્થાપક જવાબ ત્રણ વનરાજ ચાવડા બે વિભાગ અ એક પાલ વંશનો સ્થાપક જવાબ ચાર ગોપાલ બે પલ્લવ વંશનો સ્થાપક જવાબ દેવ ત્રણ ગઢવાલ વંશનો પરાક્રમી રાજા જવાબ પાંચ ગોવિંદચંદ્ર ચાર વાઘેલા વંશનો છેલ્લો રાજા જવાબ બે કર્ણદેવ ત્રણ વિભાગ અ પેલું પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા જવાબ ત્રણ ભોજ બે ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જવાબ પાંચ જયસિંહ ત્રણ રાષ્ટ્રકૂટ વંશનો શક્તિશાળી શાસક જવાબ એક ગોવિંદ ત્રીજો ચાર ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક જવાબ સેતુંગ વન પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં આપો એક કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે ઉત્તર ઈસવીસન સાતસોથી ઈસવીસન બારસો વચ્ચેના પાંચસો વર્ષના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે બે સાતમી સદીમાં કોના કોના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા ઉત્તર સાતમી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં અને પુલકેશી બીજાના અવસાન બાદ દક્ષિણ ભારતમાં સ્વતંત્ર સ્વતંત્ર રાજ્યો અસ્તિત્વમાં આવ્યા ત્રણ કયા સમયે મધ્યયુગ કહે છે જવાબ સાતમી સદીના અંતમાં ભારતમાં સમ સામંતશાહી શક્તિઓનો ઉદય થતાં ભારત અનેક નાના મોટા રાજ્યોમાં વહેંચાયો દેશમાં અનેક રાજપૂતો રાજવંશોનો ઉદય થયો આ સમયને મધ્યયુગ કહે છે ચાર ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન પછી કયા કયા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા ઉત્તર ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન પછી ગઢવાલ બુંદેલખંડ માળવા અહિલવાડ પાટણ ડાહલ શાંકભરી ગોહિલ વગેરે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા પાંચ ગઢવાળ રાજ્યોની સ્થાપના કોણે કરી હતી તેણે કયા કયા રાજ્ય સ્થળોએ રાજધાની બનાવી હતી ઉત્તર ગઢવાળ રાજ્યોની સ્થાપના ચંદ્રદેવે કરી હતી તેને કનોજ અને કાશીને રાજધાની બનાવી હતી છ ગઢવાલ રાજ્યનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો તેણે કયા મહત્વના કાર્યો કર્યા હતા ઉત્તર ગોવિંદ ચંદ્ર ગઢવાલ રાજ્યનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો તેણે મોહમ્મદ વિહારોનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો સાત ચંદ્રો ચંદ્રેલોનું બુલેન્દંદ રાજ્ય પાછળથી ક્યાં નામે ઓળખાયું હતું ઉત્તર ચંદેલોનું બુલેન્દ રાજ્ય પાછળથી જેજાક ભુક્તિ નામે ઓળખાયું હતું આઠ બુંદેલખંડ રાજ્યના કયા કયા મહાન શાસકો થઈ ગયા ઉત્તર બુલેન્દખંડ રાજ્યના યશોવર્મા કીર્તિવર્મા દેવ એટલે કે પરમાલ વગેરે મહાન શાસકો થઈ ગયા નવ ચંદ્રેલોના મુખ્ય નગરો ક્યાં કયા હતા ઉત્તર ખજુરાહો કાલિંજર અને મહોબા ચંદ્રેલોના મુખ્ય નગરો હતા દસ ચંદ્રેલોએ

પરમાર વંશના કયા મહાન શાસકો થઈ ગયા ઉત્તર પરમાર વંશમાં શિયક મુંજ ભોજ વગેરે મહાન શાસકો થઈ ગયા તેર પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો તેની ખ્યાતિ કેવી હતી ઉત્તર ભોજ વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો તેની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકેની હતી ચૌદ રાજા ભોજે કરેલા બે કામો જણાવો ઉત્તર રાજા ભોજે કરેલા બે કામો એક રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી બે ફરતી ટેકરીઓ વચ્ચે તેણે ભોજપુર એટલે કે ભોપાલ નામનું સુંદર નગર વસાવ્યું હતું પંદર આઠમી સદીમાં ચૌહાણ વંશની એક શાખા રાજસ્થાનમાં ક્યાં રાજ્ય કરતી હતી ઉત્તર આઠમી સદીમાં ચૌહાણ વંશની એક શાખા રાજસ્થાનમાં સાંભળ સરોવર નજીક શાંકભરી નામના સ્થળે રાજ્ય કરતી હતી સોળ બારમી સદીમાં આરંભમાં શાકભરીની ગાદીએ કોણે બેઠું હતું તેણે કયા નગરની સ્થાપના કરી હતી ઉત્તર બારમી સદીમાં આરંભના સાંકભરીની ગાદીએ અજયરાજ બેઠા હતા તેણે અજય મેરુ નામના નગરની સ્થાપના કરી હતી જે હાલમાં અજમેર નામે ઓળખાય છે સત્તર સિદ્ધરાજ જયસિંહની રાજકુમારીના લગ્ન કોની સાથે થયા હતા ઉત્તર સિદ્ધરાજ જયસિંહ ચૌહાણ વંશનો કયો રાજા ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે શા માટે ઉત્તર ચૌહાણ વંશનો રાજા પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે કારણ કે તેણે ઈસવીસન થાણેશ્વર અને કર્ણાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં ગઝનીના સિહાબુદ્દીન ઘોરીને સજ્જડ હાર આપી હતી ઓગણીસ તરાઈનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં સાથી સીમાચિહ્ન રૂપ ગણાય છે ઉત્તર ઈસવીસન એક હજાર એકસો તરાઈના યુદ્ધમાં ગઝનીના સુલતાન સિહાબુદ્દીન ધોરી સાથેના યુદ્ધમાં દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણની હાર થતાં દિલ્હી પરથી રાજપૂત શાસનનો અંત આવ્યો અને દિલ્હીની ગાદી ઉપર મુસ્લિમ સત્તાની સ્થાપના થઈ તેથી તરાઈનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં રૂપ ગણાય છે વીસ વનરાજ ચાવડાએ ક્યાં નવા નગરની સ્થાપના કરી ક્યાં અને ક્યારે કરી ઉત્તર વનરાજ ચાવડાએ અહિલવાડ પાટણ નામના નવા નગરની સ્થાપના ઈસવીસન સાતસો છપ્પનમાં સરસ્વતી નદીના કિનારે કરી એકવીસ વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું શું નામ પાડ્યું ઉત્તર દુઃખમાં સાથ આપનાર પોતાના બાળમિત્ર અહિલ અણહિલ ભરવાડના નામ પરથી વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ અહિલવાડ પાટણ પાડ્યું બાવીસ ચાલ ચાવડા વંશના શાસકો ગુજરાતમાં ક્યાં ક્યાં રાજ્ય કરતા હતા તેમાં કયા પ્રદેશોનો સમાવેશ થાય છે ઉત્તર ચાવડા વંશના શાસકો ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં રાજ્ય કરતા હતા તેમાં વઢવણ દીવ ઓખામંડળ પાટગઢ ભદ્રાવતી વગેરે પ્રદેશોમાં સમાવેશ થાય છે ત્રેવીસ સોલંકી વંશમાં કયા કયા શક્તિશાળી શાસકો થઈ ગયા ઉત્તર સોલંકી વસમાં સિદ્ધરાજ જયશી કુમારપાળ ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા ચોવીસ ભીમદેવ પ્રથમના લગ્ન કોની સાથે થયા હતા ઉત્તર ભીમદેવ પ્રથમના લગ્ન જૂનાગઢના શાસક રાખેરગારની રાજકુમારી ઉદયમતી સાથે થયા હતા પચીસ રાણી ઉદયમતીએ કઈ વાવ બંધાવી હતી ક્યાં બંધાવી હતી ઉત્તર રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ બંધાવી હતી છવ્વીસ રાણીની વાવને કયો દરજ્જો મળેલ છે ઉત્તર રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલ છે સિત્તાવીસ અહિલવડ પાટણના આદર્શ રાજમાતા કોણ કહેવાતું હતું ઉત્તર સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી

કોનો ઘણો પ્રભાવ હતો તેથી પ્રેરણાથી કુમારપાળે શું શું કર્યું ઉત્તર સોલંકી રાજા કુમારપાળ પર કલિકા સર્વજ્ઞ હેમાચંદ્રાચાર્યજીનો ઘણો પ્રભાવ હતો તેમની પ્રેરણાથી કુમારપાળે રાજ્યમાં જુગારની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો તેમજ તેણે અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી સોલંકી વંશ સોલંકી રાજા મૂળરાજ મુસ્લિમ શાસકને હરાવ્યો હતો આ લડાઈમાં તેને કોની કોની મદદ મળી હતી ઉત્તર સોલંકી રાજા મૂળરાજ બીજાએ નાની ઉંમરે ગઝનીના સુલતાન ઝિયાબુદ્દીન ધોરીને હલાવ્યો હતો આ લડાઈમાં તેને નાડોલના ચાહમાન એટલે કે ચૌહાણ રાજા કલ્હડ અને તેમના ભાઈ કીર્તિપાલની મદદ મળી હતી એકત્રીસ સોલંકીઓએ વાદ્રપલ્લી એટલે કે વાઘેલ ગામ અણોરાજને ભેટમાં કેમ આપ્યું હતું ઉત્તર વાઘેલાઓએ સોલંકીઓના વફાદાર સરદાર હતા તેમની વફાદારી રૂપ સેવાના બદલામાં સોલંકીઓએ વાઘ્રપલ્લી એટલે કે વાઘેલ ગામ અણોરાજને ભેટમાં આપ્યું હતું બત્રીસ વાઘેલાઓએ મૂળ કઈ જાતિના હતા તેઓ વાઘેલાઓ સાથે કહેવાયા ઉત્તર વાઘેલાઓ મૂળ ચોલુક્ય જાતિના હતા ચોલુ સોલંકીઓએ વાઘ્રપલ્લી ગામ અણોરાજ રાજને ભેટમાં આપ્યું હતું તે ગામના નામ પરથી અણોરાજના વંશનો વસંજો વંશંજો વાઘેલાઓ કહેવાયા તેત્રીસ વાઘેલા વંશના કયા કયા શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું ઉત્તર વાઘેલા વંશના વીર ધવલ વિશળદેવ અર્જુનદેવ સારંગદેવ વગેરે શાસકોએ ગુજરાતનું શાસન સારી રીતે ચલાવ્યું હતું ચોત્રીસ વીર ધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતને કયા મંત્રીઓ મળ્યા હતા ઉત્તર વીર ધવલના શાસનકાળ દરમિયાન ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ નામના બે સમર્થ મંત્રીઓ મળ્યા હતા પાંત્રીસ કોના સમયમાં અને ક્યારે ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ ઉત્તર વાઘેલા વંશ છેલ્લા શાસક કર્ણદેવના સમયમાં ઈસવીસન એક હજાર ત્રણસો ચારની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ છત્રીસ બંગાળના વંશ પાલવંશને શા માટે પાલવંશ કહેવામાં આવે છે ઉત્તર પાલવંશના સ્થાપક અને તેના વંશજોના નામોના પાછળના ભાગમાં પાલ શબ્દ આવતો હોવાથી બંગાળના પાલવંશને પાલવંશ કહેવામાં આવે છે સાડત્રીસ પાલવંશના પતન બાદ બંગાળમાં કયા વંશની સ્થાપના થઈ ક્યારે ઉત્તર પાલવંશના પતન બાદ બંગાળમાં ઈસવીસન ઓગણીસો પંચાણુંમાં વંશની સ્થાપના થઈ આડત્રીસ વંશના શાસક બલ્લાલ સેને કયા બે ગ્રંથો રચ્યા હતા ઉત્તર સેન વંશના શાસક બલ્લાલ સેને દાનસાગર અને અદ્ભુત સાગર નામના બે ગ્રંથો રચ્યા હતા ઓગણચાલીસ દિલ્હીના સુલતાનો ગુજરાતનો વહીવટ કરવા કોની નિમણૂક કરતા ઉત્તર દિલ્હીના સુલતાનો ગુજરાતનો વહીવટ કરવા નિમણૂક કરતા ચાલીસ ગુજરાતમાં સલ્તન કાળ ક્યારે પૂરો થયો હતો ઉત્તર સત્તરમી સદીમાં ગુજરાતના મુઘલ શાસનની શરૂઆત થતા સલ્તનતકાળ પૂરો થયો હતો એકતાલીસ દક્ષિણના રાજ્યો કોને કહેવામાં આવે છે ઉત્તર નર્મદા દદીની દક્ષિણે આવેલા રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે પુલકેશી પુલકેશી પ્રથમે પ્રથમે ક્યારે અને સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું ઉત્તર પાંચસો ચારમાં વાતાપીને રાજધાની બનાવીને સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું તેતાલીસ ચાલુક્ય વંશમાં કયા કયા મહાન શાસકો થઈ ગયા ઉત્તર ચાલુક્ય વંશમાં પુલકેશી પ્રથમ કીર્તિવર્મા પુલકેશી બીજા વગેરે મહાન શાસકો થઈ ગયા ચુમાલ વેગીના ચાલુક્યો તરીકે કોણ ઓળખાય કેવી રીતે ઉત્તર વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખાએ ગોદાવરી અને કૃષ્ણા નદીઓની વચ્ચેના પ્રદેશમાં પોતાની સત્તા સ્થાપી આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ તેમની રાજધાની વેગીમાં રાખી હોવાથી તેઓ વેગીના ચાલુક્યો નામે ઓળખાયા પિસ્તાલીસ કલ્યાણીના ચાલુક્યો તરીકે કોણ ઓળખાયા કેવી રીતે ઉત્તર ચાલુક્ય વંશની એક બીજી શાખા એક કલ્યાણીમાં તેની સત્તા સ્થાપી હોવાથી એ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યો તરીકે ઓળખાયા છેતાલીસ ચાલુક્ય વંશના પતન પછી દક્ષિણમાં કયા વંશની સત્તાનો ઉદય થયો આ વંશ શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક કોણ હતો ઉત્તર ચાલુક્ય વંશના પતન પછી દક્ષિણમાં રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો આ વંશના શાસકોમાં ગોવિંદ ત્રીજો સૌથી વધુ શક્તિશાળી શાસક હતો સુડતાલીસ રાજપૂત યુગમાં યાદવ વંશના કયા બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા ઉત્તર રાજપૂત યુગમાં યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા એક દેવગીરી બે દ્વારસ દ્વારસમૂહ અડતાલીસ દેવગીરી અને દ્વાર સમૂહમાં કોના કોના શાસનો થયા હતા તેમની રાજધાનીઓ કઈ કઈ હતી ઉત્તર દેવગીરીમાં યાદવોનું શાસન હતું અને દ્વારસમૂહમાં વૈસલ વંશનું શાસક હતું યાદવોની રાજધાની ગેવગીરી હતી જ્યારે હોયસલોની રાજધાની દ્વારસમૂહ હતી ઓગણપચાસ વરગલના કાકતીઓનું રાજ્ય ક્યાં હતું એ રાજ્યની રાજધાની કઈ હતી ઉત્તર વરગલના કતકીઓનું રાજ્ય કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ પર હતું વરંગલ એ રાજ્યની રાજધાની હતી પચાસ વંશની સ્થાપના કોણે કરી હતી આ વંશની રાજધાની ક્યાં હતી ઉત્તર પલ્લવ વંશની સ્થાપના દેવે કરી હતી આ વંશની રાજધાની હતી પલ્લવ પલ્લવંશના મહાન શાસકો ક્યાં ક્યાં હતા ઉત્તર મહેન્દ્ર વર્મા પ્રથમ નરસિંહ વર્મા પ્રથમ નરસિંહ વર્મા બીજો વગેરે પલ્લવ વંશના મહાન શાસકો હતા બાવન મધ્યયુગમાં વંશ રાજ્ય ક્યાં હતું તેમની રાજધાની કઈ હતી ઉત્તર તાંજોર ત્રિચિનાપલ્લી અને પુદુકોટોઈ જ્યાં આવેલા છે ત્યાં મધ્યયુગમાં વંશનું રાજ્ય હતું તાંજોર તેમની રાજધાની હતી ત્રેપન ચોલ વંશના મહાન શાસકો ક્યાં ક્યાં હતા ઉત્તર રાજરાજ પ્રથમ રાજાધિરાજ પ્રથમ રાજેન્દ્ર પ્રથમ વગેરે વંશના મહાન શાસકો હતા ચોપન વંશનું શાસક ક્યાં હતું ઉત્તર તમિલની સ્વતંત્ર થયેલા એક ભાગ પર શાસન હતું હતું ચેરનું ચેરનું બીજું બીજું નામ નામ શું ઉત્તર કેરળ અથવા મલાયમ મલયાલમ હતું છપ્પન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતો ઉત્તર વન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો સત્તાવન રાજપૂત યુગમાં રાજાના પદ માટે શી વ્યવસ્થા હતી ઉત્તર રાજપૂત યુગમાં રાજાના પદ માટે રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા એ યુવરાજ પાછળથી રાજા બનતો અઠાવન કાશ્મીરના રાજા તરીકે યશ્કરની પસંદગી કોણે કરી હતી ઉત્તર કાશ્મીરના રાજા તરીકે યશ્કરની પસંદગી બ્રાહ્મણોની સભાએ કરી હતી ઓગણસાઠ રાજપૂત યુગમાં રાજ્યમાં મંત્રીઓના કેટલા પ્રકાર હતા ક્યા ક્યા તેમના કાર્યો શા હતા ઉત્તર રાજપૂત યુગમાં રાજ્યમાં મંત્રીઓના બે પ્રકાર હતા એક અમાત્ય અને બે સચિવો અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું જ્યારે સચિવોનું કાર્ય લડાઈ અને સુલેહનું હતું સાઠ રાજપૂત યુગના સમયમાં અમલદારોમાં કયા હોદ્દાઓ અમલમાં હતા ઉત્તર રાજપૂત યુગના સમયમાં અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા એકસઠ રાજપૂત યુગમાં રાજ્યનો વાણિજ્ય વિભાગ શી વ્યવસ્થા કરતો હતો ઉત્તર રાજપૂત યુગમાં રાજ્યનો વાણિજ્ય વિભાગ વિદેશો સાથેના વેપાર ઉપરથી જકાત વસૂલ કરવાની ચીજવસ્તુઓની કિંમતો નક્કી કરવાનું અને લોકોની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો હતો બાસઠ રાજપૂત યુગના રાજ્યોનો મુખ્ય કર શો હતો ઉત્તર રાજપૂત યુગના રાજ્યોનો મુખ્ય કર જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ હતો ત્રેસઠ રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં કયા બે બંદરો જાણીતા હતા ઉત્તર રાજપૂત યુગ દરમિયાન ગુજરાતના સ્તંભતીર્થ એટલે કે ખંભાત અને ભૃગ કચ્છ એટલે કે ભરૂચ આ બે બંદરો જાણીતા હતા ચોસઠ ગજનીના સુલતાન મોહમ્મદ ગઝનીએ ભારત પર ક્યારે શા માટે આક્રમણો કર્યા હતા ઉત્તર ભારતમાં અઢ્રગ્સ ધન સંપત્તિ હતી એ સંપત્તિને લૂંટીને પોતાના દેશમાં લઈ જવા માટે ગઝનીના સુલતાન મોહમ્મદ ગઝનીએ ઈસવીસન ઈસવીસન છવ્વીસના સમયગાળા દરમિયાન ભારત પર આક્રમણો કર્યા હતા પાસઠ ઈસવીસન એક હજાર પચીસ માં મોહમ્મદ ગઝનીએ ગુજરાતના કયા મંદિર ઉપર ચડાઈ કરી હતી ઉત્તર ઈસવીસન એક હજાર પચીસ માં મોહમ્મદ ગઝનીએ ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિર ઉપર ચડાઈ કરી હતી છાસન ગોરીએ કોને હરાવી દિલ્હીમાં સત્તા સ્થાપી ઉત્તર શિહાબુદીન ગોરીએ તરાઈમાં મેદાનમાં બીજા બીજી ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હરાવી દિલ્હીમાં સત્તા સ્થાપી પ્રશ્ન છ કનોજના ગઢવાલ રાજ્યનો અને બુંદેલખંડ એટલે કે જેજાક ભુક્તિ રાજ્યનો પરિચય આપો ઉત્તર ચંદ્રદેવી કનોજમાં ગઢવાલ રાજ્યની સ્થાપના કરી હતી તેણે કાશીને પણ રાજધાની બનાવી હતી ગઢવાલ વંશના ચંદ્ર અને ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા ગોવિંદચંદ્ર ગઢવાલ વંશનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો તેણે મોહમ્મદ ગઝનીના આક્રમણને અટકાવ્યું હતું તેણે અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્વાર કરાવ્યો હતો બુંદેલખંડમાં ચંદ્રલ વંશનું શાસન હતું બુંદેલખંડ રાજ્ય પાછળથી જેજાગ ભુક્તિના નામથી ઓળખાયું હતું આ રાજ્યમાં યશો વર્મા કીર્તિ વર્મા પરમહી પરમહી દેવ એટલે કે પરમાર વગેરે મહાન શાસકો થઈ ગયા હતા ખજુરાહો કાલીઝર અને મોહમ્મદા એ ચંદ્રેલ વંશના મુખ્ય નગરો હતા ખજુરાહો તેમના ભવ્ય મંદિરોને કારણે તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત બન્યું હતું બુંદેલખંડના શાસકોએ બુંદેલખંડમાં ભવ્ય ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને તેને સુશોભિત બનાવ્યું હતું પ્રશ્ન સાત બંગાળના પાલવંશ અને શેનવંશનો પરિચય આપો ઉત્તર આઠમી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલવંશનું શાસન હતું બંગાળમાં પાલવંશની સ્થાપના ગોપાલ નામના રાજવીએ કરી હતી પાલવંશના સ્થાપક અને તેમના વંશજોના નામોના પાછળના ભાગમાં પાલ શબ્દ આવતો હોવાથી બંગાળના પાલવંશને પાલવંશ કહેવામાં આવે છે પાલવંશના પતન પછી બંગાળમાં ઈસવીસન એક હજાર પંચાણુંમાં સેન વંશની સ્થાપના થઈ આ વંશના વિજય સેન પ્રથમ પ્રભાવશાળી રાજા હતો તેના અવસાન બાદ તેનો પુત્ર બલ્લાલ સેન ગાદીએ બેઠો તેણે દાનસાગર અને અદ્ભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા પ્રશ્ન આઠ દક્ષિણ ભારતના ચાલુક્ય વંશનો પરિચય આપો ઉત્તર ચાલુક્ય મહત્વનું રાજ્ય હતું આ રાજ્યનો પ્રથમ રાજા જયશી હતો તેણે ઈસવીસન પાંચસો ચાલીસમાં માં વાતાપી એટલે કે વર્તમાન સમયમાં બાદામીને રાજધાની બનાવીને સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું ચાલુક્ય વંશમાં પુલકેશી પ્રથમ કીર્તિવર્મા પુલકેશી બીજો વગેરે મહાન શાસકો થઈ ગયા વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડતા તેમની એક શાખાએ ગોદાવરી અને કૃષ્ણા નદીઓની વચ્ચેના પ્રદેશમાં પોતાની સત્તા સ્થાપી આ પૂર્વીય ચાલુક્ય શાસકો તેમની રાજધાની વેગીમાં રાખી હોવાથી તેઓ વેગીના ચાલુક્યોના નામે ઓળખાયા ચાલુક્ય વંશની એક બીજી શાખાએ ચા કલ્યાણીમાં તેની સત્તા સ્થાપી હતી તેથી તે એ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્યોના નામે ઓળખાયા પ્રશ્ન નવ દક્ષિણ ભારતના રાષ્ટ્રકૂટ વંશ અને યાદવ વંશનો પરિચય આપો ઉત્તર દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશના પતન પછી રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો રાષ્ટ્રકૂટનો અર્થ રાષ્ટ્ર કે પ્રાંતનો વડો અધિકાર એવો થાય છે રાજા ઇન્દ્રપ્રથમ આ વંશનો પહેલો રાજા હતો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં ગોવિંદ ત્રીજો સૌથી વધુ શક્તિશાળી શાસક હતો આઠમી સદીમાં યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા એક દેવગીરી અને બે દ્વારસમૂહ દેવગીરીમાં યાદવોનું શાસન હતું અને દેવગીરી એટલે કે દોલતાબાદ દજ તેમની રાજધાની હતી દ્વારસમૂહના ઓયલસલ વંશનું શાસક હતું અને દ્વારસમૂહ ઓયલસનોની રાજધાની હતી પ્રશ્ન દસ દક્ષિણ ભારતમાં કલ્યાણી ચાલુક્ય સામ્રાજ્યના પતન પછી ઉદય પામેલા નવ નવા રાજ્યોનો પરિચય આપો ઉત્તર એક કૃષ્ણ અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશો પર વર્ગલના કાકતીઓનું રાજ્ય હતું વર્ગલ તેમની રાજધાની હતી બે પલ્લવ વંશની સ્થાપના બપદેવે કરી હતી આ વંશની રાજધાની કાચીપુરમમાં હતી મહેન્દ્રવર્મા પ્રથમ વર્મા પ્રથમ નરસિંહવર્મા બીજો વગેરે આ વંશના મહાન શાસકો હતા ત્રણ મધ્યકાળમાં તાંજોર ત્રિચીના પલ્લી અને પુદુકોટઈ જ્યાં આવેલા છે ત્યાં ચોલ મંડળનું રાજ્ય હતું તાંજોર તેમની રાજધાની હતી રાજરાજ પ્રથમ રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહાન રાજ શાસકો હતા ચાર દક્ષિણમાં તમિલનાડુમાં હાલ મદુરાઈ અને તિરુનેલેવી જિલ્લાઓ છે ત્યાં પાંડ્ય વંશના શાસકોનું રાજ્ય હતું પાંડ્ય રાજ્ય એ પ્રાચીન રાજ્ય માનવામાં આવે છે તે નાનું રાજ્ય હતું પણ વેપારનું મોટું મથક હતું પાંચ તમિલની સ્વતંત્ર થયેલા એક ભાગ પર ચેરવંશનું શાસન હતું ચેરનું બીજું નામ કેરળ અથવા તો મલયાલમ છે અયન રાજા ચેરવંશનો પ્રથમ શાસક હતો સેતુંગવન ચેર શાસકોમાં સર્વોપરી અને શક્તિશાળી શાસક હતો પ્રશ્ન અગિયાર ટૂંક નોંધ લખો એક રાજપૂત યુગની રાજપૂતાણીઓનો ગુણ ઉત્તર રાજપૂત યુગની રાજપૂતાણીઓના ગુણો નીચે પ્રમાણે હતા એક રાજપૂતાણીઓ વીરતા નિડરતા અને સતિત્વ માટે પ્રખ્યાત હતી બે તેઓ હસ્તે મુખે પતિ પુત્ર કે ભાઈને યુદ્ધમાં વિદાય આપતી ત્રણ તેઓએ સત્ય માટે ઝુઝુમવા પ્રાણની પણ પરવા કરતી નહીં ચાર જરૂર પડે તો તેઓ શસ્ત્રો ધારણ કરીને યુદ્ધમાં લડવા જતી પાંચ યુદ્ધમાં મૃત્યુ પામેલા પતિ પાછળ પોતેઓ જવાના હતી રાજપૂતાની સાથે ચિત્તામાં કૂદી જોહર એટલે કે પ્રાણ ત્યાગ કરી કરતી ગુજરાતમાં સોલંકીઓનો શાસનકાળ ઉત્તર સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનો સુવર્ણયુગ ગણવામાં આવે છે સોલંકી વંશના મૂળરાજ ભીમદેવ પ્રથમ સિદ્ધરાજ જયશી કુમારપાળ ભીમદેવ બીજો વગેરે સમર્થ શાસકો થઈ ગયા સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ પાટણની પ્રજાની પીવાના પાણીની સમસ્યા હલ કરવા વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી જે રાણીની વાવના નામે જાણીતી છે સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવ આદર્શ રાજમાતા હતા તેમણે સોમનાથનો યાત્રા વેળો બંધ કરાવ્યો હતો તેમના કહેવાથી સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યા હતા સિદ્ધરાજ જયસિંહે કલિકા સર્વજ્ઞ હેમાચંદ્રજીય પાસે સિદ્ધહેમ શબ્દાનું શાસન નામના સમૃદ્ધ વ્યાકરણ ગ્રંથની રચના કરાવી હતી પ્રજા કલ્યાણે કુમારપાળે હેમાચંદ્રાચાર્યજી પાસે પ્રેરણા રાજ્ય પ્રેરણાથી રાજ્યમાં જુગારની રમત અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો તેમજ તેમ તેણે અહિંસામાં પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી કુમારપાળના અવસાન પછી અજયપાળ પાટણની ગાદીએ આવ્યો હતો લગભગ ચાર વર્ષ પછી તેનું અવસાન થતાં તેઓ પુત્ર મોડરાજ બીજો એટલે કે પાટણની ગાદીએ આવ્યો તેણે નાની ઉંમરે ગઝનીના સુલતાન સિહાબુદ્દીન ધોરીને હરાવ્યો હતો આ લડાઈમાં મૂળરાજ બીજાને નાડોલના ચાહમાન એટલે કે ચૌહાણ રાજા કલ્હર અને તેના ભાઈ કીર્તિપાલે મદદ કરી હતી ત્રણ ગુજરાતમાં વાઘેલાઓના શાસનકાળ ઉત્તર સોલંકી શાસકોની સત્તા નબળી પડતા ગુજરાતની ગાદી પર વાઘેલા વંશને સત્તા સ્થપાઈ વાઘેલાઓ મૂળ ચોલુક્ય જાતિના હતા સોલંકીઓએ વાઘ્રપલ્લી ગામ અણોરાજને ભેટમાં આપ્યું હતું તે ગામના નામથી અણોરાજના વંશ વંશજો વાઘેલાઓ કહેવાયા વાઘેલા વંશના વીર ધવલ વિશળદેવ અર્જુનદેવ સારંગદેવ વગેરે શાસકોએ ગુજરાતનો વહીવટ સારી રીતે કર્યો હતો વીર ધવલના સમયમાં ગુજરાતને વસ્તુપાળ અને તેજપાળ જેવા સમર્થ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા મંત્રીઓ મળ્યા હતા આ મંત્રીઓને કુનેને લીધે ગુજરાત મુસ્લિમોના આક્રમણોથી બચ્યું હતું કર્ણદેવ વાઘેલા વંશનો છેલ્લો શાસક હતો તેના સમયમાં ઈસવીસન તેરસો ચારની ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સ્થાપના થઈ ચાર રાજપૂત યુગની શાસન વ્યવસ્થા ઉત્તર રાજપૂત યુગની શાસન વ્યવસ્થા રાજાશાહી સ્વરૂપની હતી રાજાનું પદ વંશ પરંપરાગત હતું રાજાએ પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કરેલા પુત્રને યુવરાજ ગણવામાં આવતો એ યુવરાજ પાછળથી રાજા બનતો જૈષ્ઠ પુત્ર જ રાજા બને તેવું નહોતું કેટલીકવાર લોકો કે રાજદરબારીઓ રાજાને ચૂંટતા અથવા પસંદ કરતા દાખલા તરીકે કાશ્મીરના રાજા યશ્કરે બ્રાહ્મણોની સભાને ગાદીએ બેસાડ્યો હતો રાજાને વહીવટીમાં વહીવટમાં મદદ કરવા માટે મંત્રીઓ નીમવામાં આવતા એ મંત્રીઓ બે પ્રકારના હતા એક અમાત્ય અને બે સચિવો અમાત્ય મંત્રણા અને રાજનીતિ કરતા જ્યારે સચિવો લડાઈ અને સુલેનો નિર્ણય કરતા રાજ્ય વહીવટની દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો આ સમયે રાજ્ય વહીવટ માટે મતા મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દા ધરાવતા અમલદારો હતા રાજ્યની નગરસભાનો વડો નગરપતિ કહેવાતો રાજપૂત યુગમાં ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયતો અને ગ્રામસભાઓ દ્વારા વહીવટ કરવામાં આવતો ગ્રામ પંચાયતનો વડો મુખ્ય મુખી કે સરપંચ કહેવાતો કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય અપા આપતી પરંતુ રાજપૂત યુગના રાજ્ય વહીવટમાં રાજા તંત્રનો સર્વોચ્ચ વડો કહેવાતો પાંચ ભારત પર વિદેશી આક્રમણો ઉત્તર આઠમીથી બારમી સદી દરમિયાન ભારત પર વિદેશી આક્રમણો થયા આઠમી સદીમાં ભારતમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવામાં આવ્યો ઉદ્દેશથી મોહમ્મદ ઇબુન કાશીએ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું હતું એ સમયે સબ્બુ કેત ગીરના લશ્કરે ભારતમાં વ્યાય ખૂણામાંથી ભારત પર આક્રમણ કર્યું હતું ઈસવીસન એક હજારથી ઈસવીસન એક હજાર છવ્વીસના સમયગાળા દરમિયાન ગઝનીના સુલતાન મોહમ્મદ ગજનીએ ભારતની અઢળક સંપત્તિ જોઈને કેટલીક ચડાઈઓ કરી હતી તે દરેક ચડાઈમાં પુષ્કળ ધન સંપત્તિ લઈને પાછો ફરતો ઈસવીસન એક હજાર પચીસમાં તેણે પ્રસિદ્ધ સોમનાથ મંદિર પર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી હતી મોહમ્મદ ગઝનીની ચડાઈઓ બાદ આશરે દોઢસો વર્ષ પછી ફરીથી ભારત પર વ્યાય દિશામાંથી આક્રમણ થયું ઈસવીસન એક હજાર એકાણુંમાં શાહ શિહાબુદ્દીન ઘોરીએ ભારત પર આક્રમણ કર્યું પરંતુ તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણે તેને હરાવ્યો હતો એ પછી ઈસવીસન એક હજાર બાણુંમાં શિયાબુદ્દીન ઘોરીએ ફરીથી આક્રમણ કર્યું દિલ્હીના રાજા પૃથ્વીરાજ ચૌહાણે તરાઈના મેદાનમાં તેનો સામનો કર્યો પરંતુ તેનો પરાજય થતાં દિલ્હીની ગાદી પર મુસ્લિમ સત્તા સ્થપાઈ હવે જોઈએ પ્રશ્નવાર પરિચય આપો એક રાજા ભોજ ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો તે ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે ખ્યાતિ ધરાવતો હતો રાજા ભોજ ધારાનગરીના ઉજ્જૈનીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી ફરતી ટેક્ટીઓની વચ્ચે તેણે ભોજપુર એટલે કે ભોપાલ નામનું નવું નગર વસાવ્યું હતું બે પૃથ્વીરાજ ચૌહાણ ચૌહાણ વંશના શાસકોમાં તોમોરની રાજધાની ઢિલક એટલે કે દિલ્હી પર વિજય મેળવી ત્યાં પોતાનું સ્થાન સ્થાપ્યું આ વંશમાં પૃથ્વીરાજ ચૌહાણ નામનો પ્રતાપી રાજા થઈ ગયો યુદ્ધના મેદાનમાં કેટલાક પરાક્રમોને કારણે તે ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે ઈસવીસન એકસો એકાણુંમાં થાણેશ્વર અને કરનાળ વચ્ચે તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણે ગઝનીના સુલતાન સિહાબુદ્દીન ધોરીને સજ્જડ હાડ આપી હતી તે પછી ઈસવીસન ઓગણીસો બાણુંમાં તરાઈના મેદાનમાં સિહાબુદ્દીન સાથેની બીજી લડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણનો પરાજય થયો હતો ત્રણ ઉદયમતી રાણી ઉત્તર ઉદયમતી સોલંકી રાજા ભીમદેવ પહેલાંના રાણી હતા તેની અહિલવાડ પાટણના લોકોની પાણીની સમસ્યા હલ કરવા પાટણમાં વાવ બંધાવી હતી તે રાણીની વાવ નામે વિશ્વમાં પ્રખ્યાત છે એ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની સ્ટાઇડનો દરજ્જો મળેલ છે ચાર દેવી પ્રશ્ન બેનો બના પેટા પ્રશ્ન ચારનો ઉત્તર છે ચાર હેમાચંદ્રાચાર્ય જે ઉત્તર હેમાચંદ્રાચાર્યજી સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના રાજદરબારના પ્રખર વિદ્વાન હતા તેઓ કાલિકા સર્વશ્ન તરીકે જાણીતા હતા સિદ્ધરાજ જયશિંહેમાચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શાસન નામના વ્યાકરણના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી એ ગ્રંથની પાટણ શહેરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી હતી એ શોભાયાત્રામાં સિદ્ધરાજ જયસિંહ લોકોની સાથે પગપાળા ચાલ્યો હતો રાજા કુમાર પણ પ્રભાવિત હતો હેમાચંદ્રાચાર્યજીએ કુમારપાળ ચરિત્ર નામનો ગ્રંથ લખીને કુમારપાળની પ્રતિષ્ઠામાં વધારો કર્યો હતો પ્રશ્ન તેર નીચેના રાજ્યોની ઉત્તર ભારતના રાજ્યો અને દક્ષિણ ભારત રાજ્યોના ભારતના રાજ્યોમાં વર્ગીકરણ કરો માળવા અહિલવાડ પાટણ કલ્યાણી પાંડ્ય ગઢવાલ વર્ગલ બંગાળ મંડળ બુંદેલખંડ ચેર વેંગી શાંખવરી અને આપી એટલે કે બદામી ઉત્તર જોઈએ આપણે ઉત્તર ભારતના રાજ્યો ગઢવાલ બુંદેલખંડ માળવા શાંખવરી અહિલવાડ પાટણ અને બંગાળ દક્ષિણ ભારતના રાજ્યો એટલે કે બંગાળી વેગી કલ્યાણી વગલ ચોરમંડલ પાંડ્ય અને ચેર પ્રશ્ન પહેલો રાજપુતાણીઓ શાસ્ત્ર અને શસ્ત્રોના અભ્યાસ શા માટે કરતી હતી આજની મહિલાઓએ કયા કયા શસ્ત્રમાં અભ્યાસ કરવો જોઈએ શા માટે ઉતાર રાજપૂતાણીઓ વીર અને નીડર બને સંસ્કારી બને તેમજ અણીના સમયે પોતાનો બચાવ કરી શકે અને હાથમાં શસ્ત્રો લઈને મેદાનમાં પહોંચી જાય એ માટે રાજપૂતાણીઓ શાસ્ત્ર અને શસ્ત્રનો અભ્યાસ કરતી હતી આજથી મહિલાઓએ પોતાની વૃદ્ધિ ક્ષમતા કૌશલ અભિરુચિ પસંદગી મુજબ નોકરી કે વ્યવસાયના ક્ષેત્રમાં અભ્યાસ કરવો જોઈએ વિજ્ઞાન ઇતિહાસ રાજનીતિશાસ્ત્ર રમતગમત કલા સંગીત વગેરેમાંથી ક્ષેત્રની પસંદગી કરીને ઉચ્ચ અભ્યાસ કરવો જોઈએ આજના ક્ષેત્રની પસંદગી કરીને આજના સમયમાં દરેક સ્ત્રીએ શિક્ષિત બનવું જોઈએ કારણ કે એક સ્ત્રી શિક્ષિત અને સશક્ત બને તો એક કુટુંબ સમાજ અને અંતે એક રાષ્ટ્ર શિક્ષિત અને સશક્ત બની શકે બે સાચી મિત્રતાના પ્રસંગોની વર્ગખંડમાં ચર્ચા કરો ઉત્તર સાચી મિત્રતાના અનેક પ્રસંગો પ્રચલિત છે જેમ કે કૃષ્ણ અને સુદામાની મિત્રતા આ બંને બાળ મિત્રોની મિત્રતા વિશે જાણકારી આપણને ગુજરાતના ગુજરાતીના પાઠ્યપુસ્તકો દ્વારા મળી છે વસંત રજબની સાચી મિત્રતાનો એક વિરલ પ્રસંગ નીચે આપ્યો છે ઈસવીસન ઓગણીસો છેતાલીસના વર્ષે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતેથી રથયાત્રા નીકળી હતી એ રથયાત્રા કાલાપુર પહોંચી ત્યારે રાજમહેલ હોટલ પાસે અખાડાના પહેલવાનો અને મુસલમાન યુવકો વચ્ચે ઘર્ષણ થયું તેમાંથી કોમી તોફાનો ફાટી નીકળ્યા એ કોમી હંસાને રોકવા માટે બે મિત્રો આગળ આવ્યા વસંતરાવ હેગસ્ટિંગે અને રબલ રજબ અલી લાખાણી આ બંને હિન્દુ મુસ્લિમ મિત્રોએ હિંસક બનેલા તોફાની ટોળાને વિખેરવા માટે પ્રયત્નો કર્યા પરંતુ તેમની હત્યા થઈ ગઈ કોમી એકતા માટે આ બંને મિત્રોએ બલિદાન આપ્યું આજે પણ દર અષાઢી બીજના દિવસે એ બંને મિત્રોની બલિદાન ગાથાને યાદ કરવામાં આવે છે પ્રશ્ન ત્રણ નવીન ગામ શહેરોની સ્થાપનાને લગતા પ્રસંગો શોધીને વર્ગમાં ચર્ચા કરો ઉત્તર કોઈ ઘટના કે વ્યક્તિના નામ પરથી ગામનું કે શહેરનું નામ પડ્યું હોય એવા ઘણા પ્રસંગો છે નીચે બે પ્રસંગો દર્શાવ્યા છે એક સુલતાન અહમદ શાહ એક વખત શિકાર કરવા સાબરમતી કિનારે ફરતો હતો ત્યારે એક કૂતરા ઉપર સસલાએ હુમલો કર્યો કુતરાને ભગાડી દીધો અહમદ શાહે આ દ્રશ્ય જોયું તેણે વિચાર્યું કે આ સાબરમતી કિનારાની માટીમાં અદ્ભુત શક્તિ હોવી જોઈએ તેથી તેણે સાબરમતીના સાબરમતી નદીના કિનારા પર અહમદાબાદ નામનું નગર વસાવ્યું જે પછીના સમયમાં અમદાવાદના નામે ઓળખાયું આ પ્રસંગે અંગે એક વિધાન પ્રચલિત છે જબ ગુત્તે પર સસા આયા તબ બાદશાહને શહેર બસાયા બે એવું માનવામાં આવે છે કે પાટણના સોલંકી વંશના સિદ્ધરાજ જયંશીનો જન્મ પાલનપુરમાં થયો હતો એ પાલનપુરની સ્થાપનાના પરમમાર વંશના પહલાદન નામના શાસકે કરી હોવાનું મનાય છે એ સમયે તે આબુના શાસક હતા શરૂઆતમાં એ નગર પહલાદપુરના નામે જાણીતું હતું આ નગરને પછીના સમયમાં પાલનપુર કહેવામાં આવ્યું પ્રશ્ન ચાર ન્યાય માટે પંચને પરમેશ્વર ગણવામાં આવે છે અદાલતમાં શા માટે સોગંધ લેવડાવવામાં આવે છે ઉત્તર અદાલતમાં આરોપી ફરિયાદી સાક્ષીઓ વગેરે પાસે તેમના ધર્મગ્રંથ પર હાથ મૂકીને સોગંધ લેવડાવવામાં આવે છે દરેક વ્યક્તિને પોતાનો ધર્મ ધર્મગ્રંથ પોતાના પ્રાણ જેટલો વહેલો હોય છે તેથી ધર્મગ્રંથ પર હાથ મૂકીને લીધેલા સોગંદ તે સત્ય અને પ્રામાણિકતા દર્શાવે છે અદાલતની કાર્યવાહી સત્યતાના પાયા પર ચાલતી હોય છે તેથી ન્યાયની પ્રક્રિયા ઝડપથી ચાલે છે ત્યાર પછીના વિશેષ પ્રશ્નો એમ નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક રાજપૂતોના ગુણોમાં કયા એક ગુણનો સમાવેશ થતો નથી જવાબ સી રાજપૂતો રણભૂમિ પર પીછેહટ કરતા બે દક્ષિણમાં ચાલુક્ય વંશ પતન બાદ કયા વંશની સત્તાનો ઉદય થયો જવાબ બી રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ત્રણ ચાલુક્ય વંશના મહાન શાસકોમાં ક્યાં એક શાસકનો સમાવેશ થતો નથી જવાબ એ નરસિંહ વર્મા ચાર અહિલવાડ પાટણની રા સ્થાપના વખતે કોનો રાજ્ય અભિષેક કરવામાં આવ્યો હતો જવાબ વનરાજ પાંચ અવંતિકે ઉજ્જૈનીના પરમાર વંશના મહાન શાસકોમાં કયા એક શાસકનો સમાવેશ થતો નથી જવાબ સી દેવ છ નીચેના પૈકી કયા રાજાએ ધારાનગરીમાં મહાશાળાની સ્થાપના કરી હતી જવાબ રાજા ભોજ સાત સત્તરમી સદીમાં ગુજરાતમાં કોના શાસનની શરૂઆત થતાં કાળ પૂરો થયો હતો જવાબ મુઘલ શાસનની આઠ મહંમદ ગઝનીના આક્રમણનું મુખ્ય કારણ શું હતું ઉત્તર એ ભારતની અઢળખ સંપત્તિ જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી આ ચેનલ ઉપર તમે નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બે લાયકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા જેથી મારા આ વિડીયોના જે પણ નોટિફિકેશન છે તે તમને મળી શકે તેથી તમે તે વિડીયોની તરત જ જાણકારી મળી શકે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો